તમારી નથી દેખાતી ઓલી પ્રેસ, તમારી સ્ક્રીન નથી દેખાતી. તમે બોલો દેખાશે હમણાં હું બેટા, દેખાણો દેખાય જો દેખાણી. બસ માહિર બહુ તારી વાતો થાય છે હો. સોરી. પાઠ 15 આવ ભાણા આવ. આવ ભાણા આવ પાઠનો લેખકનો પહેલા આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો લેખક છે શાહબુદ્દીન રાઠોડ, જેનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખાનગઢ ગામમાં થયો હતો. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા પછી તેમણે પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકોને સ્વસ્થ મનોરંજન પૂરું પાડ્યું છે. સ્વસ્થ મનોરંજન એટલે એકદમ સરસ રીતે બધાને જાણ કરી દેવી, બહુ વાડું નાડું કઈ નહીં કહેવાનું, સીધું ને સરળ રીતે એને રચના કરી છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી છે એના કારણે જ એમનું જે સાહિત્ય છે એ ખૂબ જ પ્રખ્યાત થયું છે. એમણે સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન આ એમના પુસ્તકો છે. અહીંયા પણ લેખકે સરસ મજાની રમૂજ ભરી શૈલીમાં જે સમાજમાં અત્યારે આપણને નવી વસ્તુ મળે તો એનો આપણને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ નથી અને નવી વસ્તુની આપણને કોઈ અહેમિયત નથી રહેતી, જે બધું ભૂલાતું જાય છે એની વાત લેખકે સરસ રીતે કરી છે. માહિર વાંચ પહેલો પેરેગ્રાફ. કેમિસ વાંચું. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં તેને 213 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. બરાબર ને? સરસ. હા તો ભાઈ લેખક છે એનું નાનો દીકરાનું નામ છે અફઝલ. ઈ લેખક ને આવી અને કે છે કે પપ્પા મારે બૂટ લેવા છે. જો અત્યારના છોકરાઓ બહુ સ્માર્ટ હોય, કે તમે બધા સ્માર્ટ જ છો, કે આપણે જે વસ્તુ ખરીદવી હોય ને એની પૂરેપૂરી માહિતી આપણે એકત્રિત કરીને રાખી હોય. આપણા પેરેન્ટ્સ ને આપણે કહેવાનું જોઈએ કે મારે આ વસ્તુ લેવી છે, એ આટલાની વસ્તુ છે, એના ફાયદા ને નુકસાન એ આપણે જાણીને રાખ્યા હોય. તો લેખક છે એના દીકરાને જ પૂછે છે કે બેટા બૂટની કિંમત શી છે? તો ભાઈ બૂટની કિંમત કેટલી હતી? 100 રૂપિયા. બસો 40 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. તો કેટલા રૂપિયા થાય? 260 રૂપિયા થાય. પણ લેખકે ભાઈ કેટલા રૂપિયા આપ્યા એના દીકરાને? 270 રૂપિયા. બરાબર વાંચો. 270 રૂપિયા આપ્યા. બરાબર છે. અને પછી લેખકે કીધું કે તું બૂટ મોજા લઈ લેજે અને જે પૈસા વધે ને એ તું રાખજે. કેમ કે કદાચ એમના દીકરાએ ભાવ પૂછ્યો હોય અને 5-10 રૂપિયા વધારે થાય તો એના દીકરાને ધક્કો ન થાય એ માટે થઈ અને લેખક એને 10 રૂપિયા વધારે આપે છે. મોહમ્મદ એઈદર વાંચો. સમીર ચરણીય સમય વાંચું. મિસ પછી બેટા પેલા ચલો હૈદર બુખારી મોહમ્મદ હૈદર વાંચો. મિસ મને સ્ક્રીન નથી દેખાતી. ની સ્ક્રીન ને ટચ કરતો દેખાય. તો ભાઈ છે ને એસ સુમિતા ગોહેલ લખેલી સ્ક્રીન હોય ને એને પિન કરી દેવા, એટલે મારી સ્ક્રીન રહે તને બીજા કોઈની ન આવે. હું વાંચી લો. ચલો ચારણીય સમીર વાંચી લે.
એક કલાકમાં એક બૂટ મોજા લઈ પાછો આવ્યો અને એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલ ગયો અને હું મારા શૈવના રમારણો પડ્યો. એક અફરજ જેવડી મારી 12 વર્ષ અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની એક એ નાનકડી મોચી બજાર 5-6 દુકાનો તેમાં કામ કરતા જેઠા મામા દૂધા મામા ભગત મામા બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સમૂહમાં સંતરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માન સટપટ પરથી પસાર થવા લાગ્યા. સરસ, થોડું વાંચો ત્યારે સાચું વાંચો, ધ્યાન રાખો. મિસ હવે પૂછજો, હવે નેટ આવી ગયો. ઓકે બેટા, અને પછીનો પેરેગ્રાફ મને તો વાંચવા દો યાર. મિસ સ્મિતા મિસ, આ બધાનો વારો આવશે. એક કલાક લેખક નો દીકરો છે, એ બૂટ મોજા લઈને પાછો આવી જાય છે. એના ચહેરા ઉપર આનંદ અને ઉલ્લાસ હતો. તમે મને કહેશો ભાઈ એને શું કામ આનંદ અને ઉલ્લાસ હશે? એને બૂટ લીધા એટલે જો ભાઈ આપણે કઈ નવી વસ્તુ ખરીદીએ તો આપણે તે દિવસે બહુ ખુશ હોઈએ, બરાબર ને? તો આજે અફઝલ પણ ખુશ છે કારણ કે એ નવા નવા બૂટ ખરીદી આવ્યો છે, બરાબર. હવે એ તો બૂટ મોજા પહેરી અને શાળાએ જવા રવાના થઈ જાય છે, એટલે કે શાળાએ જવા માટે ચાલ્યો જાય છે. એ સ્કૂલે જાય છે અને લેખક એના શૈશવ એટલે કે બાળપણ, શૈશવ નું સમાનાર્થી થશે બાળપણ. બાળપણના સ્મરણોમાં એટલે કે યાદોમાં સરી પડે છે એટલે કે ખોવાઈ જાય છે. શું વિચારે છે લેખક? તો કે ભાઈ મારી ઉંમર પણ અફઝલ જેવડી જ 12 વર્ષની હતી અને એ સમયમાં અમારા ગામની અંદર કામ કરતા જે બધા મોચી હતા એને અમે મામા કહેતા. એક નાનકડી એવી મોચી બજાર હતી, એમાં જેઠા મામા, દુદા મામા, ભગત મામા આ બધા મોચી મામા હતા. લેખક યાદ કરી રહ્યા છે, બધા ચિત્રો છે ને લેખક ના મન ઉપર એક પછી એક પસાર થવા લાગ્યો. લેખક ને એવો જ અનુભવ થવા લાગ્યો કે પોતે અત્યારે એ સમયમાં પહોંચી ગયા છે. હૈદર વાંચ. સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીલા બહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ સુલક લાગતી, એટલે કોઈ લક્ષ આપતું નહીં. સાતમ આઠમ નો મેળો, તરણેતર નો મેળો, ગણેશોત્સવ, નવરાત્રી, લગ્ન ગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. દિવાળી બેસતું વર્ષ બૂટ પહેરી માલવાની થતી અને મારી અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હારી મારા પ્રયાસ ચાલુ રાખતો. સરસ. હવે જ્યારે લેખકને બૂટ ખરીદવા પડતા ને ત્યારે સૌપ્રથમ તો એ વડીલો પાસે વિધિસર માંગણીની રજૂ કરવી પડતી. વિધિસર એટલે શું? પહેલા આને કે પછી બીજાને પછી ત્રીજાને એમ બધાને જાણ કરવી પડતી. તો સૌથી પહેલા એ એના ભાઈ છોટું ભાઈને જાણ કરતા, પછી એમની બહેન અમીના બેનને કહેતા કે મારા બૂટ તૂટી ગયા છે, મારે નવા બૂટ લેવા છે.
પછી એના મમ્મી એટલે કે બા સમક્ષ રજૂઆત કરતા અને પછી લેખક બાપુજીને જણાવતા કે મારા બૂટ તૂટી ગયા છે, મારે નવા લેવા છે. હવે બધા પરિવારના સભ્યોને જયારે જાણ થઈ જાય ને, એટલે બધા લોકો છે એ ભેગા મળી અને નક્કી કરવા બેસે કે ભાઈ બૂટ છે એના કરતા બીજા કઈ કઈ વસ્તુ જરૂરી છે. ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય તો પેલા એની દવા લેવા જવાય કે બૂટ લેવા જવાય? બૂટ લેવા. હે સાદ, દવા લેવા જવાય, બૂટ નો લેવા જવાય, બરાબર. ઘરમાં દાળ ચોખા ખાલી થયા હોય તો દાળ ચોખા લેવા જવાય કે બૂટ લેવા જવાય? દાળ ચોખા. દાળ ચોખા આપણે જે જરૂરી એને પહેલા મહત્વ આપીએ છીએ, બરાબર છે બોયઝ? અને પછી જે આપણા મોજ શોખ ની વસ્તુ હોય એને મહત્વ આપીએ છીએ. એટલે કુટુંબના સભ્યો છે ને એ પણ આવી બધી ચર્ચા કરતા તો બધાને એવું લાગતું કે આ બૂટ છે ને એ કઈ સાવ નકામી વસ્તુ છે, એટલે કોઈ લેખક ની વાત સામે ધ્યાન આપતું નહીં. હવે લેખકે અહીંયા કેટલાક પ્રસંગો ગણાવ્યા છે કે જેમાં એને નવા બૂટ પહેરવાની ઈચ્છા થતી. એમાં એક તો એને દેખા કહ્યું છે સાતમ આઠમ નો મેળો અને તરણેતર નો મેળો. હિન્દુ ધર્મ ની અંદર જન્માષ્ટમી ઉત્સવ એટલે કે સાતમ અને આઠમ નું ખૂબ જ મહત્વ રહેલું છે. તો એ કે છે કે જયારે સાતમ આઠમ ના મેળામાં જઈએ કે તરણેતર ના મેળામાં જઈએ ને તો નવા બૂટ ની ઈચ્છા થઈ આવતી. ગણેશ ઉત્સવ હોય, નવરાત્રી હોય, કોઈના લગ્નમાં જવાનું હોય, શાળાના પ્રવાસ, આપણે પ્રવાસ હોય તો નવી નવી કેટલી વસ્તુ ખરીદી આવે, મારે પ્રવાસમાં જવાનું છે આ તો જોઈએ જ. સરસ. તો ભાઈ આવા બધા પ્રવાસો, એવા બધા પ્રસંગો એ લેખક ને નવા બૂટ ની બહુ યાદ આવતી કે નવા બૂટ હોય તો કેવું સારું. આ ઉપરાંત દિવાળી અને બેસતા વર્ષના તહેવારોમાં પણ લેખકને નવા બૂટ પહેરવાની ખૂબ જ ઈચ્છા થતી. આપણને કેમ દિવાળી બેસતું વર્ષ હોય તો આપણે કેમ નવા નવા બૂટ, નવા નવા કપડા બધી ખરીદી કરીએ છીએ, તો લેખકને પણ એવી ઈચ્છા થતી. પણ અવારનવાર બધા ના પાડી દેતા કે ભાઈ તારે બૂટ નથી લેવાના, જૂના બૂટ બરાબર છે. છતાં લેખક છે ને એ હિંમત હાર્યા વગર નેપોલિયન ની જેમ એના પ્રયાસો ચાલુ રાખતા. આ છે નેપોલિયન. તમે નેપોલિયન વિશે કઈ સાંભળેલું છે બોયઝ? મિસ, હા મિસ, સાંભળેલું છે. નામ સાંભળેલું છે હિન્દીમાં પાઠ આવતો. મિસ, હિન્દીમાં પાઠ આવતો? અરે વાહ, શું આવતું તું પાઠમાં? એને ત્યારે એક છોકરી આવી, એને એને હાથમાં એના જમરૂક ને એ જમરૂક વેચતી હતી. નેપોલિયન નો તો મિક્સ કરમાં નેપોલિયન છે, એને છોકરીના જેટલા જમરૂક નો ખર્ચો હતો એ બધો એના મમ્મી ને કીધો કે તમે મારી જે પોકેટ મની છે એમાંથી છોકરીની જમરૂક ના પૈસા ચૂકવી દે. એટલે જો એના હાથે નુકસાન થયું તો એ છોકરીને એને મદદ પણ કરી દીધી. એટલે પોતે નાહા સાહસિક હતા, નીડર હતા. આ ઉપરાંત તમે નેપોલિયન વિશે ઘણું બધું વાંચી શકો છો કે તમે લોકો વિચારજો અને કંઈક માહિતી મેળવજો કે નેપોલિયન કોણ હતો. નેપોલિયન છે ને એ લશ્કરમાં પણ જોડાયો હતો, ત્યાં પણ એને લીડર રીતે કાર્ય કર્યું હતું. તો લેખક છે ને નેપોલિયન ની જેમ હિંમત હારતા નહોતા અને એના બૂટ માટેના જે પ્રયાસો હતા એ સતત ચાલુ રાખતા. કાંઈ ભી સમય મળે એટલે બૂટ ની વાત કરી દેવાની. શાહનુર વાંચ. ફોટો તો એ નેપોલિયન હતો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર
परिवार माटे जटिल समस्या बनी जाए तेटली हदे मारा प्रयासो पहोंचता त्यारे त्यारे परिवारोना बधा सभ्योनी मीटिंग मळती बूट करता कई 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 बाबतो वधु महत्वनी छे तेनी विगते चर्चा थई हती। आखरी मारा बूट खरीदवानो प्रश्न समग्र परिवार माटे जटिल समस्या बनी जाय तेटली हदे मारा प्रयासो पहुंचता त्यारे परिवारना बधा सभ्योनी मीटिंग मळती बूट करता कई कई बाबतो वधु महत्वनी छे तेनी विगते चर्चा थती। हवे लेखक छे ई बूट खरीदवा माटे थई अने एटली बधी वातो करता के परिवारना लोको छे ने बधा कंटाळी जता जटिल समस्या बनावी देता। शुं काम आपणे रोज एक नी एक वात बधाने करा करीए तो शुं थाय कंटाळो आवे ने એટલે પરિવારના સભ્યોની મીટિંગ બોલાવવામાં આવતી અને પછી એમાં નક્કી થતું કે ભાઈ કઈ કઈ જરૂરી વસ્તુઓ છે। હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા કે દાળ ચોખા લાવવા છે, દવા કોઈને કરાવવી છે, તો પહેલાના વખતમાં કપડા બધા પાસે બહુ ઓછા હતા, જેની પાસે બે જોડ કપડા હોય એક જોડ ફાટી ગયા હોય તો પહેલા બૂટ અપાવવા કે કપડા અપાવવા પડે? કપડા અપાવવા। હા, તો આવી બધી ચર્ચા વિચારણા શાહનવાજ વાંચ બેટા। હા વાંચ સાદ બને બૂટ આપવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતિકે નક્કી થયું કે જૂના બૂટને રિપેર કરાવી ફાટ્યા હોય ત્યાંથી જૂના બનાવી જેવા બનાવી દેવા બને આ નિર્ણય સંભળાવવા આવતો કેમ? કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાથી આશા હોય એને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ધફ થઈ જાય એમ કુટુંબીજનો નિર્ણય સાંભળી કે ઢીલો થઈ સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી ફાટ્યા હોય ત્યાં થીગડા મારાવી નવી સગથળી નંખાવી પાલિશ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા મને આ નિર્ણય સંભળાવવામાં આવતો કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલોઢફ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હોય ઢીલોઢફ થઈ જતો। હવે બધા લોકો ચર્ચા કરતા હોય ત્યારે નક્કી થાય કે ભાઈ ખરેખર બૂટ ખૂબ ફાટી ગયા છે, આ બધી વાતોના અંતે બૂટ નવા લઈ દેવા જોઈએ। સાચી વાત છે કે બૂટ લેવા જોઈએ, પરંતુ
વળી પાછું છે એ બધી વાત થાય કે આને આટલા પૈસા વયા જશે, આને આટલા પૈસા, તો બૂટના પૈસા વધતા નથી તો શું કરવું? તો કે ભાઈ આ જૂના બૂટ છે ને, એ જૂના બૂટને, આ જૂના બૂટને રિપેર કરાવી દેવા, જ્યાં જ્યાંથી ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી દેવાના. સગથળી બૂટની અંદર એક ચામડાનો ટુકડો મૂકવામાં આવે, આપણે જ્યાં તળિયું હોય ત્યાં. બેટા મારો અવાજ ક્લિયર આવે છે? તારો મને ક્લિયર સંભળાય છે? બરોબર જ આવે છે મારો અવાજ? હું એમ જ કહું છું કે એનો અવાજ મને ક્લિયર સંભળાય છે, એટલે મારો અવાજ ક્લિયર જ હોય. તો આ બૂટ હોય એના તળિયે એક ચામડાનો ટુકડો મૂકવામાં આવે છે, જેના લીધે તળિયું છે એ ઓછું ઘસાય અને આપણને આપણી પગની પાનીમાં વાગે પણ નહીં. તો એને કહેવાય સગથળી. એટલે એ સગથળી પણ નવી નંખાવી દેવાની, સરસ મજાના પાલિશ કરાવી નાખવાના. કોઈ વ્યક્તિ જોવે ને તો એને એવું લાગે કે આ નવા બૂટ જ છે, જૂના બૂટ છે એવું લાગવું જોઈએ નહીં. આવો નિર્ણય લેખકને સંભળાવવામાં આવતો ત્યારે લેખકને હાલત કેવી થતી? તો કે ભાઈ કોઈ કેદી હોય એને એવું હોય કે હું તો નિર્દોષ છું અને મને આ નિર્દોષ જાહેર કરી જેલમાંથી મુક્ત કરવામાં આવશે. પરંતુ જ્યારે એને 5 વર્ષની સજા ફટકારવામાં આવે અને ત્યારે એ જે ઢીલોઢોફ થઈ જાય એવી હાલત લેખકની થઈ જતી. વાંચ બેટા તું, તને અવાજ કપાય છે ને, તું વાંચ. શું નામ છે તારું બેટા? આખરે મારે કર્મે લખ્યું કથિર, એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો રિપેર કરાવીને આડાવડા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મોહર મારવામાં આવી. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. આખરે મારે કર્મે લખ્યું કથિર, મારા નસીબમાં આવું જ હશે એવો વિચાર કરી અને હું જૂના જોડા છે એ રિપેર કરાવી લેતો. જો ઘણી વખત આપણને છે ને જે વસ્તુ ન મળે ને ત્યારે આપણે નસીબ ઉપર છોડી દેતા હોય છે, નહીં હોય મારા નસીબમાં. મહેનત કરી અને છતાં ન મળ્યું તો પછી નસીબનો આપણે વાંક કાઢીએ છીએ. હવે બૂટને રિપેર કરાવી આડાવડા થીગડા મારી અને બૂટનો જે મૂળ આકાર હોય ને એ જતો રહે. પછી અંતે લેખક છે એ એના પિતાજીને કહે છે કે હવે તો આ બૂટનો આકાર એ નથી રહ્યો, હવે તો મને નવા બૂટ અપાવો. ત્યારે એના પિતાજી એમ કહે કે આપણે ત્યાં જે કામ કરવા સોમા નામનો છોકરો આવે છે એને તું આ બૂટ આપી દેજે. હવે સોમાને એ બૂટ આપે છે ત્યારે સોમો છે એ પહેલા જુએ છે કે આ બૂટ જેવું તો કઈ રહ્યું જ નથી, એટલે એ વિનયપૂર્વક પાછા આપી દે છે ભાઈ મારે આ બૂટ નથી જોતા. ત્યારે લેખકના પિતાશ્રી છે એ લેખકને બૂટ લેવા માટેની મંજૂરી આપે છે અને કહે છે કે દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે, એટલે દુદા મામાની દુકાને ત્યાં જજે અને તારા બૂટનું માપ આપી આવજે. એટલો હુકમ મળે છે એટલે લેખકની ખુશીનો પાર રહેતો નથી. ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદા મામા મારા બૂટ સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે ઘણું બોલી ગયો. દુદા મામાએ મને આવ ભાણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર પૂછ્યા. મેં કહ્યું, પણ પહેલા પરમાણુ લઈ લ્યો ને. દુદા મામાએ
જેમ ડોક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બોટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી. લાલ કે કાળા, વાદળી વાળા કે વાદળી વગરના, અણી વાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેના એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદામાં માયલીથી દોરીને પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. ઉમંગમાં ને ઉમંગમાં એટલે લેખક શા માટે ઉત્સાહિત છે, શા માટે આનંદિત છે? ચલો બોઈઝ, લેખક શા માટે આજે આનંદિત છે? એટલે ભાઈ દોડીને કોની દુકાને પહોંચી ગયા? દુદા મામા મારે બૂટ સીવડાવવાના છે, મારા પપ્પા એ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એક કેસ વાસે એટલે સેજ પણ અટક્યા બધું ભૂલી જાય. એટલે પપ્પા તમે બીમાર થયા હતા ને? કા કોના? એના લેખક પણ ભાઈ છે ને, લેખક આટલું બધું બોલે છે ને તો 10 મિનિટ ની દ્વાર રહેશો. દુદા મામા છે એ તો ભાઈ પેલા શાંતિ થી એને શું કે છે, કારણ કે પહેલાના વખતમાં ગામડું સાવ નાનું એવું હોય કે બધા લોકો એકબીજાને ઓળખતા હોય, એટલે બધાના સમાચાર પૂછે છે. એના પિતાશ્રીના, મમ્મીના, ભાઈના, ઘરમાં જેટલા સભ્યો હતા બધાના સમાચાર પૂછે. પણ લેખક તો શું કે, તમે પેલા મારું પરમાણુ લઈ લો, પછી દુદા મામા છે. દુદા મામા છે ને એ જેવી રીતે ડોક્ટર કેમ બધી માહિતી મેળવે, તાવ આવતો હોય તો આપણને પૂછે કેટલા દિવસથી તાવ આવે છે, એક કાતરા આવે છે, સવારે આવે છે કે રાત્રે આવે છે, આવી વિગત છે ને એમ દુદા મામાએ બૂટ વિશેની વિગત પૂછી. કઈ કઈ બૂટ વિશે વિગતો પૂછી હતી? તારા બૂટ કેવા સીવડાવવાના છે, તારે કેટલી સાઈઝના સીવડાવવાના છે, તારે કેટલા માપના બૂટ સીવડાવવાના છે ને એવું? માપ તો એ આપવાના છે. તો એ લેખે બીજા કેવા પ્રશ્નો પૂછ્યા? લેખકે બૂટ સીવડાવવા માટે દુદા મામા પાસે ગયા ત્યારે દુદા મામા એ કેવી બાબતો એને પૂછી બૂટ વિશેની? લાલ સીવડાવવા છે કે કાળા, વાદળી વાળા કે વાદળી વગરના, વાળા કે ગોળ, અને દુદા મામા એ એક ચોપડો રેલવે ના ચોપડા ની કાઢી અને જે પેસ ખાલી હતું ને એમાં ભાણા ને કીધું કે લે મૂક ભાણા પગ. લેખકે એમાં પગ મૂકેલો ને દુદા મામા એ જાડી પેન્સિલ થી છે ને પરમાણુ લીધેલું, એટલે કે માપ લીધું તું. આ રીતે બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો પૂરો થતો. પ્રાથમિક એટલે કે પહેલો તબક્કો, માપ લેવાનું કામકાજ પૂરું થતું. હું પૂછતો બેટા કોનું માઇકોન છે? હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં? તે કહેતા, જોને ભાણા આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે
એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. એ પાંચ દિવસ પસાર કરવા મારે માટે અસહ્ય થઈ પડતા, વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો. શનિ થી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નક્કોર લાલ વાદળી વાળા પહેરીને નિશાળે જઈશ, છોકરા છોકરીઓ જોઈ રહેશે. પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. હવે જો ભાઈ, પેલા માપ લેવા આવી ગયો. આપણે કોઈ વસ્તુનું માપ આપ્યું હોય તો પછી શું તરત પૂછીએ કે હું ક્યારે લઈ જા? તો લેખક પણ દુદા મામાને પૂછતા કે હું બૂટ ક્યારે લઈ જાઉં? એટલે દુદા મામા કહેતા, આજે કયો વાર છે? શનિવાર. હા, શનિવાર. અને પાઠમાં આજે શનિવાર જ છે, બરાબર ને? તો એ કે જો ને ભાણા, આજે શનિવાર જ છે, સ્ક્રિપ્ટેડ. રવિવાર, સોમ, મંગળવાર, રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર અને ગુરુવાર આ નીચે છે એમ કીધું. હા, એ કે ગુરુવાર બહુ લાગે છે પાઠ્ય પુસ્તક. એ કે ગુરુવાર છે બોલો સારું છે. ક્યારે નવા બુટ મારા હાથમાં આવશે? વળી પાછા ના કરતા, ગુરુવાર નો વિચાર કરતા કે શનિ થી બુધ દિવસ પસાર થશે. બધાને ગમે કેમ થાય કે રવિવાર ક્યારે આવશે, આને ડેમ તો સ્કો બૂ ઓલો ગુરુવાર ક્યારે આવશે. હા, મેં જીની વિચાર કરતા છે કે લે મારા બૂટ કેવા આ થાય, નામ થાય, નામ થાય. હા, એ વિચારે છે કે ભાઈ ગુરુવાર આવશે અને હું નવા નવા બૂટ લઈ આવીશ, સરસ મજાના નવા નક્કો બધા ભાઈબંધને દેખાડીશ, વાદરી વાળા, અને એ બૂટ પહેરીને હું નિશાળે જઈશ ને, ત્યારે નિશાળના બધા છોકરા છોકરીઓ છે ને મારા બૂટ ની સામે જોઈ રહેશે. એ કે આવો બધો વિચાર કરી અને લેખક છે એ પાંચ દિવસ પૂરા કરે છે. છોકરીઓ એટલે જોવે કે જો લો નવા બૂટ લઈ આવ્યો આજે, કોઈ પણ નવી વસ્તુ લઈ આવી તો બધા સામે જોવે. હા, એટલે બધા લોકો સામે જોવે. હા, આપણે ભાઈ નવી વસ્તુ પહેરી હોય ને તો નવી વસ્તુ ની સામે બધા જોવે. હવે પાંચ દિવસ પસાર થાય છે અને લેખક ક્યાં પહોંચી જાય છે? મામાના ઓલે હજી નહી બધા હોય દુકાને, અને ત્યાં જઈને સીધા શું કે છે, મારા બૂટ લાવો, મારા લાવો, ક્યાં છે મારા બૂટ લાવો, મારા બૂટ. લેખક કેટલી બધી તો નવા બૂટના માટેની, પરંતુ લાવો જલ્દી લાવો. કાયમ ની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? હું કહેતો, દ્વારકા પાસે બરોડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. હા, તો બરાબર. દુદા મામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો, અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતક ને છોટું ભાઈ ભેગો થઈ ગયો, અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે, મામા તમે અહીં ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજુ આ ગાડીમાંથી ઉતર્યા છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. તે અમે સીધા આવતાર્યા, કાંઈ તકલીફ ન પડી, મોટો એ મોટો. લેખકને આટલી બધી ઉતાવળ હતી ને, પણ દુદા મામાની લેખક ઉપર લેખકની કાંઈ અસર થતી નહીં. એ તો પેલા એને શાંતિથી કહેતા, આવ ભાણા આવ, અને પછી એને પૂછે છે કે છોટું મિયા ક્યાં છે? લેખકના મોટા ભાઈ છે, છોટું મિયા એ અત્યારે ક્યાં છે એમ પૂછે છે. એટલે ભાઈ, લેખક કહે છે કે દ્વારકા પાસે જે બરડિયા સ્ટેશન છે ને, ત્યાં સ્ટેશન માસ્તર છે.
તો કે તો બરાબર હોય કે અમે કે ભાણા કે હું તને કેતા જ ભૂલી ગયો તો કે અમે બધા ઘરના લોકો છે ને જાત્રા એ ગયા હતા દ્વારકા અને દ્વારકા આવ્યું ને છોટું ભાઈ ભેગો થઈ ગયો કે અમને મળી ગયો અમને જોઈને તો એ કઈ ખુશ થયો કે મને કે મામા કે તમે અહીંયા ક્યાંથી એટલે કે મેં એને કીધું કે અમે બધા ઘરના લોકો છે એ દ્વારકા દર્શન કરવા માટે જાત્રાએ નીકળ્યા છીએ અને હજી થી ક્યાં ગાડીમાંથી ઉતર્યા છીએ પછી અમે લોકો બધા સાથે ચા પીધી મંદિરે દ્વારકાધીશ ના દર્શન કર્યા અમને આખું દ્વારકા એને ફેરવ્યા હો અને પછી છેલ્લે એને સ્ટેશને આવી સારી જગ્યા ગોતીને અમને બેસાડી દીધા એ કે અમે અહીંયા સીધા આવતા રહ્યા હોય કે રસ્તામાં કઈ તકલીફ પડી નહીં રીતે ખરેખર મોટો છે ને મોટો હોય કે બહુ સારું કામ અમને કરી દીધું દુદા મામા એ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ખુલવાડી દેતા પણ હું કહેતો પણ મારા બૂટ નું શું બૂટ ઝટાપો ને અરે ભાણા ઈ જ તો તને કહું છું આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું એમાં રહી ગયા છે કામ તો ભાણા આખી જિંદગી 10 મિનિટ ની વાર છે ઓ મિસ પણ જો શુક્ર શનિ રવિ એમ કર સોમવારે લઈ જજે બસ આ છેલ્લો પેરેગ્રાફ કમ્પ્લીટ કરાવીને હમણાં કરાવું છું બેટા હવે દુદા મામા છે ઈ લાંબી વાત છે એ એવી રસપૂર્વક કરતા કે લેખકને બૂટ ભૂલવાડી દેતા પણ લેખક પાછા કે પણ કે મારા બૂટ નું શું મને મારા બૂટ જોડી આપી દો ને એટલે તે પાછા દુદા મામા કે પણ ઈ તો હું તને કહું છું કે આ જાત્રા આવી ગયો તો ને તો થોડા દિવસ કામ નથી થયું કે ઓ ભાણા કે કામ તો આપણે આખી જિંદગી કરવાનું છે ને હવે એમ કરી કે આજે ગુરુવાર તો થઈ ગયો શુક્ર શનિ ને રવિ એમ કરી કે સોમવારે લઈ જજે બસ કે દુદા મામા ફરી એને સોમવાર નો વાયદો આપે છે તો જોઈએ દુદા મામા સોમવારે છે એ લેખક ને બૂટ આપે છે કે શું કરે છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું લેક્ચર પેનલ્ટી ચાલો અત્યારે આપણે થોડા પ્રશ્નો ઉત્તર સોલ્વ કરી લઈએ ફટાફટ આપણે છઠ્ઠો સવાલ થઈ ગયો તો કે બોયસ બાકી હતો મિસ થઈ ગયો તો થઈ ગયો તો સાતમો સવાલ પહોંચ્યા છીએ બરાબર ને તો તમારા જવાબ ચેક કરવા માટે તૈયાર છો બોયસ જવાબ નો આવ્યો એનો અર્થ કે બધા બોયસ પ્રેઝન્ટ નથી મમ્મી દાદી આવ્યા ને એટલે હું માઇક નથી ખોલતો જવાબ ચેક કરી લેજો હા મિસ કરતો જઈશ હા જો ભાઈ આપણે છઠ્ઠો સવાલ પહોંચ્યા હતા ગુપ્ત ગંગાની જેમ પહાડ નીચે કઈ ગુપ્ત ધારા વહે છે કોણ મને જવાબ આપશે ગુપ્ત ગંગાની જે પહાડની નીચે તેલ ગુપ્ત ધારા વહે છે હા બેટા આવાજ હું ઓળખી જાઉં છું તમે ના ના બોલતા હું ગુપ્ત ગંગાની જેમ પહાડ નીચે ગુપ્ત તેલ ધારા વહે છે હેલો મિસ મોડા એક વખત એનો સવાલ જવાબ ચેક કરવાનો બાકી છે ને હા છઠ્ઠો જવાબ ચેક તો કરાવડાયો બેટા છઠ્ઠો એક જ તોડો છે હજી છે ને હા સાતમો કરાવડાવું છું સાત આઠ નવ દસ સાતમો સવાલ છે સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવી હતી મિસ હવે કઈ અવાજ નથી આવતો ને નહીં નહીં નથી આવતો બેટા બોલ જવાબ કોણ મિસ હું બોલું ને હા હા મિસ સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી ફિરંગી અંગ્રેજી ફ્રેન્ચ અને મોગલ વગેરે વલંદા હોલેન્ડ ના ડચ લોકો બરાબર અલગ સવાલ છે ને હા બેટા સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી ફિરંગી અંગ્રેજ વલંદા ફ્રેન્ચ ડચ મોગલ વગેરે તારે બેટા સાતમો સવાલ એમ હશે કે મન તેલ ધરાવત એટલે શું બરાબર ને હા મિસ
એ આપણે દસમો સવાલ આવે ને ત્યારે હું તને કરાવી દઈશ. એ સવાલ આવે જ છે આપણે દસમો એમાં. મેમ બોલો તો હજી વખત સાતમો જવાબ. ફિરંગી અંગ્રેજ. ફિરંગી અંગ્રેજ વલંદા ડચ. વલંદા પછી ડચ. ડચ અને મોગલ વગેરે. ફિરંગી પછી. ફિરંગી પછી અંગ્રેજ વલંદા ડચ ફ્રેન્ચ અને મોગલ. મહાભારત સાથે સંકળાયેલા કયા કયા સંદર્ભો નો ઉલ્લેખ કર્યો છે? મીસ મોગલ લખી વગેરે લખી નાખે ને. હા વગેરે. લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભો નો ઉલ્લેખ કર્યો છે? મીસ મારે જવાબ સવાલ નથી. હા તારે નહીં હોય, તારે આ પ્રશ્ન હશે બરાબર ને. ઓલો પાઠ વાળો છે. હા જો મેં સ્ક્રીન ઉપર રાખ્યો તારે એ સવાલ છે. ચાલો મને કયો લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? હું બોલું છું જવાબ ચેક કરજો અને પછી હું તને આઠમો સવાલ કરાવું છું બેટા તને. તે અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. કુરુક્ષેત્રનું મેદાન, અલ્પવિરામ પાંડવોની ગુફા, અલ્પવિરામ ભીમની ગદા. અંડરલાઈન કરી લેજો સવાલમાં. બોલો ને એકવાર. ભારત સાથે સંકળાયેલા વગેરે. ફરીથી બોલું છું, લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. હવે સંદર્ભો બોલું છું બરાબર. કુરુક્ષેત્ર નું મેદાન. આ તો તમે પાછળ નું રહી જાવ એટલે હું એક બોલું. બીજું પાંડવોની ગુફા. પછી ભીમની ગદા. ભીમની ગદા. પછી હેન્ડ બાવન. હેન્ડ હેન્ડ બાવન. હેન્ડ બાવન. આઠમો સવાલ હતો ને કે પાઠમાં કયા કયા નામ આપેલા છે. બેટા તારે સવાલ છે કે નહી? કોને છે કોણ હતું? પછી પૂરું ને વગેરે. હા સૈયદ મોહમ્મદ. બેટા તું આમાંથી નામ જોઈને લખ નકશામાંથી. હજીરા, ડુમસ. એ મિસ કેમાં? બેટા તમારે કોઈને નહીં, જેને અલગ સવાલ છે ને એની વાત છે. એટલે કયા સવાલમાં તમારે લોકોને અલગ? આપણે નથી. સ્વાધ્યાય પોથી જેને નવી લીધેલી છે એને નહીં હોય, પીડીએફ ને સેન્ડ કરી એને અલગ સવાલ હશે કે પાઠના પ્રારંભે આપેલ હજીરામાં લખો. હજીરા, ડુમસ, ભીમપોર, કતારગામ, ડભોલી, સુરત. કામરેજ, માંડવી,
તાપી, બારડોલી. બેટા હું ન કરી શકું, બશીર સર ને કેવું પડે. હું બશીર સર એક વાર તું લેફ્ટ સાઈડ આવી જાય એટલે થઈ જાય. હા એ વાત સાચી કીધી. ત્યારબાદ નવમો સવાલ બધાને સરખો છે. રાજપીપળા થી સુરત કઈ દિશામાં આવેલું છે? હા બોલો. રાજપીપળા થી સુરત દક્ષિણ દિશામાં આવેલું છે. સરસ, લખી નાખો. બરાબર બોલ્યો થી સુરત. હા બેટા, દક્ષિણ દિશામાં આવેલું છે. કઈ દિશામાં? તો કે દક્ષિણ દિશામાં આવેલું છે. પછી તમારે લોકોને સવાલ છે, મન તૈલ ધરાવત એટલે શું? બરાબર બોયઝ? રાજપીપળા થી સુરત દક્ષિણ દિશામાં આવેલું છે. કઈ જ જગ્યા ખાલી દક્ષિણ લગાવડો. હવે અલીરેઝા ના ઘરે થી અવાજ ન થતો એટલે આપણે નામ ન આપી શકીએ. ખોટો ઇમેજ એનું નેટ ચોટતું લાગે, એનો અવાજ હરખો નથી આવતો. હા જો મિસ. હા દક્ષિણ લખી નાખ. હવે સમજાઈ ગયો જવાબ? અંદર રૂમમાં પુરાઈને બેઠો છું. બોલો બોયઝ, મન તૈલ ધરાવત એટલે શું? મિસ હું કહું અલીરેઝા. અલીરેઝા બધા જવાબ આપશે, બીજા કોઈ બોયઝ નહીં આપે. મન તૈલ ધરાવત નો જવાબ કોણ આપે છે? મને આપ અલીરેઝા. હા મિસ, મન તેલ ધરાવત એટલે તેલ ની ધારા પાણી પર પડે તો અલગ રહે છે, તેમ મનને અલગ રાખવું. સરસ, લખો જવાબ. હા હું બોલું છું બેટા. મન તૈલ ધરાવત રાખવું એટલે મન તૈલ ધરાવત રાખવું એટલે તેલની ધાર પાણી પર પડે તો પણ અલગ રહે છે તેમ મનને પણ સંસારની સાથે મન તૈલ ધરાવત રાખવું એટલે તેલની ધાર પાણી પર પડે તો પણ અલગ રહે છે તેમ મનને સંસારની સાથે છતાં અલગ રાખવું. ઓકે બોસ, રહે છે તેમ મનને પણ સંસારની સાથે છતાં અલગ રાખવું. મિસ 10માં નો હું જવાબ. તારે આ જવાબ છે ને બેટા, બારડોલી ની ઉત્તર દિશા એ નર્મદા કાંઠે કયું શહેર આવેલું છે? હા તો બારડોલી ની ઉત્તર દિશા એ નર્મદા કાંઠે માંડવી શહેર આવેલું છે. એ મિસ અમારે પહેલો છે. તમારે પહેલો છે ને, આ લોકોને 10મો થશે. તમે જે લોકોને પહેલો કર્યો હશે.
દેખાઈ ગયો હતો બોયઝ. હવે તમે લોકોને વ્યાકરણ કરી નાખ્યું છે હોમવર્કમાં કે બાકી છે? સમાનાર્થી ને મેં તમને જાતે કરવા આપ્યું તો કોણે કોણે જવાબ ગોત્યા છે? મીસ મને જવાબ આવડે છે પણ લખ્યા નથી, ભૂલી ગયો તો. ઓકે બોયઝ, પ્રશ્ન 4, 5, 6, 7. કાલે તમે જે આપ્યું હતું ને ઓલા દિવસે બધું કરી નાખશું, 10 લગીન નું બધું. એ બધા નવમાં નહીં મળો યાર, જવાબ લખજો જેથી કરીને મારે તમને સોલ્વ જ કરાવવાનું રે, લાંબુ લાંબુ લખાવવું ન પડે. ઓકે, તમે લખીને સમજી ગયા તમારું કેવું છે, જલ્દી પૂરું થાય એમ. હા તો પડશે ને બેટા પૂરું, હાલો બરાબર. અને હવે પછીના લેક્ચરમાં પણ આમ જ કરીશ, પહેલા પાઠ સમજાવીશ અને પછી તમને આ બધું સોલ્વ કરાવડાવીશ. ઓકે બોય, બે વાગે સારું ચાલો. આજે મને મજા આવી હો, કોઈને કઈ પ્રશ્ન છે? અને મેં તો પાઠ સમજાવતા થાય ત્યાં તમને એમ ન લાગે કે હું નતો, પણ અમારે હું નતો કોઈ આવાજ આવતો એટલે. હા મને ના, તું હતો જ બેટા, મને ખ્યાલ છે હું હતો. એ મેં વાંચવાનું કીધું ત્યારે તું નતો, પણ મને એવું લાગ્યું કે ગયો. રાહિલ ના મમ્મી બોલું છું. હા હા બેન બોલો. હા, જે ઓલી નોટ રાહિલ ને પૂરી કરવા માટે કીધી હતી ને? હા હા, એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચેક કરવા માટે લાવીએ. ચેક કરવા માટે અત્યારે તે રાહિલ ને કયો મને અહીંયા છે ને એનો કેમેરો ઓન કરી અને બતાવી દે. ઓકે, કઈ કામ નથી રાહિલ ની સાથે. બાય.